તો સંઘ પ્રદેશ નગર હવેલીમાં સફાઈ માણસથી નહીં પણ રોબોટથી કરવામાં આવી જી હા મેનહોલની સફાઈ રોબોટ કરી રહ્યો છે નગરપાલિકાએ લાખોના ખર્ચે વસાવેલા રોબોટને ચલાવવા માટે કામદારોને વિશેષ ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી છે રાજ્યમાં જયારે કામદારો સફાઈ કરતી વખતે અકસ્માતના ભોગ બની રહ્યા છે ત્યારે આધુનિક પદ્ધતિથી ડ્રેનેજની સફાઈ થઈ રહી છે જેના કારણે મજૂરોને પોતાના જીવ જોખમમાં મૂકવા પડતા નથી તો સેલવાસ નગરપાલિકાએ છ્યાસી લાખના ખર્ચે જેઇન રોબોટિક નામની કંપની પાસેથી બેન્ડીકુટ રોબોટીક મશીન વસાવ્યું છે બેન્ડીકુટ રોબોટીક મશીનમાં ચાર ચીલા કેમેરા પણ લગાયેલા છે જેના કારણે સફાઈ કર્મીઓને મેન હોલની સાફ સફાઈમાં સરળતા રહે છે રોબોટિક મશીનમાં અત્યાધુનિક સેન્સર પણ લાગેલા છે જેના દ્વારા ચેમ્બરમાં કોઈ જોખમી ગેસ ઉત્પન્ન થતો હોય તો તેની પણ સચોટ માહિતી મેળવી શકાય રોબોટિક મશીન દ્વારા સફાઈ કામદારોના ઘુંગળાઈ જવાથી મોત થતા હોય એપ્રિલ બે હજાર બાવીસમાં માં મશીન પ્રોક્યોર કર્યું હતું જેનું નામ બેન્ડિકૂટ છે એ બેઝિકલી એક રોબોટ છે જે સિવરના મેન હોલ્સ ને ક્લીન કરવા માટે વપરાશ એનો થઈ રહ્યો છે એની વિશેષતા એ છે કે એ ટોટલી મશીન દ્વારા જ ઓપરેટર દ્વારા જ ઓપરેટ સંચાલિત છે એનો ફાયદો એ છે કે પહેલાં અમે મશીન જ્યારે નહીં હતું તો અમને મેન્યુઅલને નીચે અમારા મજદૂરને નીચે જઈને કામ કરવા પડતું હતું તો તેમાં ઘણી અમને તકલીફ પડતી હતી બે કલાકનું કામ હોય કે અડધો કલાકનું કામ હોય તો વિદેશી દારૂ ભરેલો ટ્રક કન્ટેનર ઝડપી પાડ્યો છે નવસો પચીસ પેટી વિદેશી દારૂ અને બસો પચીસ પેટી બિયર સાથે બે આરોપીની ધરપકડ કરાઈ છે સમગ્ર મામલે વધુ એક આરોપીનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરાઈ છે છત્રીસ લાખ તેતાલીસ નો વિદેશી દારૂ પાંચ લાખ ચાલીસ નો ભીયર ઉપરાંત ટ્રક અને મોબાઈલ સહિત એકાવન લાખ એકાણું હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો છે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં લાંચ્યો અધિકારી ઝડપાયો છે પીએફ ઓફિસના ડેપ્યુટી કમિશનર પર સીબીઆઈની ટ્રેપ બે લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો છે એજન્ટ

તો દમણના ખારીવાડમાં શંકાસ્પદ હાલતમાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો યુવકતા શરીર પર અનેક બીજાના નિશાન જોવા મળતા પોલીસને યુવકની હત્યા થઈ હોવાની આશંકા છે લાશમાંથી દુર્ગંધ મારતા પોલીસને જાણ કરી હતી ચોંકાવનારી વાત તો એ છે કે એક તરફ પતિની લાશ ઘરમાં પડી હતી અને બીજી તરફ ચાર દિવસીય નવજાત પણ એ જ રૂમમાં હતી છતાંય પત્નીએ પોતાના પતિની હત્યા અંગે પોલીસને જાણ ન કરતા પોલીસને આ મામલે હત્યા થઈ હોવાની આશંકા છે પત્નીએ સમગ્ર મામલો પોલીસથી છુપાવતા પતિની મોતનું રહસ્યક બન છે પોલીસે યુવાનના મોત બાબતે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે વાત પાટણની પાટણમાં ધારપુરા મેડિકલ હોસ્પિટલમાં આઉટસોર્સના કર્મચારીએ આત્મહત્યા કરી છે એજન્સીએ યુવકને કામ પરથી છૂટો કરતા યુવકે આત્મહત્યા કરી હોવાનું પરિવારે આક્ષેપ કર્યો છે યુવકે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું હતું મૃતદેહને પીએમ અર્થે ધારપુર હોસ્પિટલ ખસેડાયો સમગ્ર ઘટનાની જાણ થતાં એમએલએ કિરીટ પટેલ ધારપુર હોસ્પિટલ દોડી ગયા હતા પેલા બેન લખીને આપી દઉં કે બેન નોકરી લે બેને આપણે કીધું કે નોકરી લઈ લેજો નોકરી લીધો નહીં તે સુપરવાઇઝર કહેવા જો ને તો કે નહીં લેવાનો કોઈ ગમે તે કીધું હોય જે ક્લાસ ફોર અને થ્રી જે સ્વીપરો છે અને કર્મચારીઓ છે એમનું શોષણ કરવામાં આવે છે એમને છ થી સાત હજાર રૂપિયા પગાર આપવામાં આવે છે એમને જો કદાચ રજા ઉપર હોય તો ધમકીઓ આપવામાં આવે છે બાર બાર કલાક કામ કરવામાં આવે છે તો સુરતમાં માંડવી નજીક કેનાલમાં જંપ લાવ્યું છે વખનેરા ગામમાંથી પસાર થતી કેનાલમાં ઘર ઘરકંકાસથી કંટાળી મહિલા કેનાલમાં કૂદી હતી મહિલાને બચાવવા તેના સાસુ અને પતિએ પણ કેનાલમાં જંપ લાવ્યું હતું પરિવારના ત્રણ સભ્યોમાંથી પરણીતાના સાસુનો મૃતદેહ મળી આવ્યો છે જ્યારે પતિ પત્નીની શોધખોળ હાલ ફાયર વિભાગે હાથ ધરી છે મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છમાં ભુજ ભાગોળ જેલની પાસથી બાઇક અને બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે આ ટ્રિપલ અકસ્માતમાં જતવાળ ગામના બે યુવકોના કરુણ મોત નિપજ્યા છે વાત કરીએ સુરતની સુરતમાં કામરેજ ચાર રસ્તા પાસે ટ્રક અને આઈશર ટેમ્પો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવે પર ઉભેલી ટ્રકની પાછળ આઈશર ટેમ્પો ઘૂસી જતા અકસ્માત સર્જાયો અકસ્માતના પગલે આઈશરનો ચાલક ટેમ્પોની કેબિનમાં ફસાઈ જતા તેને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો તો દાહોદમાં ટ્રેક્ટર અને મોટર વચ્ચે અકસ્માત અકસ્માતનું ઘટના ઘટનાસ્થળે મોત નીપજ્યું છે બજારમાં કરિયાણું લેવા નીકળેલા કાકી ભત્રીજાનો અકસ્માત થતાં કાકીને કાળ ભરકી ગયો છે ઘટના અંગે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી મહિલાના મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડાયો છે તો સમાચારોમાં હાલ બસ આટલું જ મને રજા આપશો નમસ્કાર માં કચરો નાખવાના મામલે પણ ચર્ચા થઈ આ રાજકોટ મહાનગરપાલિકામાં કાયદો અને નિયમનના લીલુબેન જાધવને કાયદો અને નિયમનના ચેરમેન બનાવાયા આ તરફ રાજકોટને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ મેમ્બરનું નામ જાહેર વોર્ડ નંબર દસના કોર્પોરેટર